ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 2. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોમાં આપણે અત્યાર સુધી વંદના, ચિત્રપદાની 1-4 અને પ્રકરણ 3 નું લેખન જોયું હતું. હવે આજે આપણે પ્રકરણ 2 ની સમજૂતી મેળવીશું, જેનું નામ છે આકાશ પતતિ. આકાશ એટલે કે આકાશ, ગગન, અને પતતિ એટલે કે પડે છે. એટલે એવું કહે છે કે આકાશ પડે છે. તો હકીકતમાં શું આકાશ પડે? તો કે ના, પરંતુ અહીંયા કેમ આવું કહે છે તો આપણે જોઈશું પાઠ, તો ખબર પડશે. અહીંયા તમને ચિત્રો પણ આપ્યા છે અને જોડે જોડે વાક્યો પણ આપ્યા છે. આપણે 1 બાય 1 એટલે કે એક પછી એક વાક્યનું ગુજરાતી કરીને સમજૂતી મેળવીશું. એકમ વનમ અસ્તિ. એકમ એટલે કે એક, વનમ એટલે વન, જંગલ, અસ્તિ એટલે કે છે. એક જંગલ છે અથવા હતું. તત્ર શશકઃ નિવસતિ. તત્ર એટલે કે ત્યાં, શશક એટલે કે સસલું, નિવસતિ એટલે કે રહે છે. ત્યાં સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ. સસલું શયનમ એટલે કે ઊંઘે છે. કરોતિ એટલે કે ઊંઘે છે. સસલું સૂવે છે એટલે કે ઊંઘી રહ્યું છે. પર્ણઃ પતતિ. તમે આજે જોયું કે સસલું ઝાડે નીચે સૂતું છે, તો ઉપરથી પર્ણ એટલે કે પાન, પતતિ એટલે પડે છે, પાન પડે છે. શશકઃ ભીતઃ ભવતિ. શશક એટલે કે સસલું, ભીત એટલે કે ડરેલો, સસલું ડરી જાય છે. શશકઃ ધાવતિ. સસલું ધાવતિ એટલે કે દોડે છે, સસલું દોડે છે. શૃંગાલઃ આગચ્છતિ. શૃંગાલ એટલે શિયાળ, આગચ્છતિ એટલે આવે છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો એટલે કે શિયાળ આવે છે. શશકઃ વદતિ. સસલું બોલે છે. વદતિ એટલે કે બોલે છે અથવા કહે છે. સસલું કહે છે. શૃંગાલ ભ્રાતઃ ધાવતુ. શિયાળ ભાઈ, ભ્રાતા એટલે કે ભાઈ, શિયાળ ભાઈ દોડો. આકાશ પતતિ. આકાશ પડે છે. શશકઃ ધાવતિ. સસલું દોડે છે. શૃંગાલ અનુધાવતિ એટલે કે પાછળ દોડે છે. અનુધાવ એટલે કે પાછળ દોડે છે. શિયાળ પણ પાછળ દોડે છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો બંને દોડતા બતાવ્યા છે. વાનર આગચ્છતિ. વાનર એટલે કે વાંદરો. હવે ચિત્રમાં જોઈ શકો છો બે દોડતા હોય છે ત્યારે કોણ આવે છે? તો કે વાંદરો આવે છે. વાંદરો આવે છે. શશક વદતિ એટલે કે સસલું. વદતિ એટલે કે બોલે છે, કહે છે. વાનર ભ્રાતઃ વાંદરા ભાઈ ધાવતુ દોડો. આકાશ પતતિ. વાંદરા ભાઈ દોડો. આકાશ પડે છે. ભીત શશક ધાવતિ એટલે કે ભીત એટલે કે ડરેલું. સસલું દોડે છે. શૃંગાલ અનુધાવતિ. શિયાળ પણ પાછળ દોડે છે. વાનર અપી અનુધાવતિ. વાનર એટલે કે વાંદરો, અપી એટલે પણ. વાંદરો પણ પાછળ પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ. હવે કોણ આવે છે? તો કે જંગલનો રાજા સિંહ. તમે આ ચિત્રમાં જોઈ શકો છો સિંહ બતાવે છે. સિંહ આવે છે. સિંહ વદતિ એટલે કે સિંહ કહે છે. કિમર્થમ ધાવસી. કિમર્થમ એટલે કે શા માટે દોડો છો. શશકઃ વદતિ. સસલું બોલે છે. સિંહ ભ્રાતઃ. સિંહભાઈ ધાવતુ દોડો. આકાશઃ પતતિ. આકાશ પડે છે. સિંહ વદતિ. સિંહ બોલે છે. આકાશઃ પતતિ વા, આકાશ પડે છે. કુત્ર પતતિ. કુત્ર એટલે કે ક્યાં પડે છે. આકાશ પડે છે, ક્યાં પડે છે. શશકઃ ગચ્છતિ. સસલું જાય છે. સિંહ અપી સ ગચ્છતિ. સિંહ અપી એટલે પણ, સ એટલે સાથે, જાય છે. સસલું જાય છે, સિંહ પણ જાય છે. ક્યાં બાજુ જાય છે? તો કે જ્યાં આકાશ પડે છે એવું લાગે છે સસલાને ત્યાં. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. શશક એટલે કે સસલું. વૃક્ષ સમીપમ, વૃક્ષ એટલે ઝાડ, વૃક્ષ સમીપમ એટલે નજીક, આગચ્છતિ એટલે કે આવે છે. સસલું ઝાડે નજીક આવે છે. સિંહ વદતિ. સિંહ બોલે છે. કુત્ર પતતિ આકાશ. ક્યાં પડે છે આકાશ. ક્યાં, કુત્ર એટલે ક્યાં, પતતિ એટલે પડે છે, ને આકાશ, આકાશ ક્યાં પડે છે. શશકઃ કિમપી ન વદતિ. કિમપી એટલે કે કાંઈ પણ, ન એટલે કે નહીં, બોલતું ન વદતિ એટલે કે બોલતું નથી. સસલું કાંઈ પણ બોલતું નથી. સિંહ હસતિ. હવે ત્યાં પાંદડું પડેલું છે, બીજું કશું વાતું નથી, એટલે સિંહ હસે છે. શશકઃ પલાયનમ કરોતિ. સસલું પલાયનમ એટલે કે ભાગી જવું. સસલું ત્યાંથી ભાગી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં
આપણે આપણે આ પાઠની સમજૂતી મેળવી. તમારે આ વિડીયોને ધ્યાનથી સાંભળવાનું છે અને દરેક વાક્યનું સંસ્કૃત વાક્યનું ગુજરાતી શું થાય તેને ખાસ ધ્યાન રાખવાનું છે. આ વિડીયોને સાંભળ્યા પછી તમારે આ પાઠમાં આપેલા શબ્દાર્થ એટલે કે ટિપ્પણી તમારી સંસ્કૃતિ નોટબુકમાં લખવાની રહેશે અને પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું. થેન્ક યુ.